પાઠ ત્રણ કીબોર્ડ વિદ્યાર્થીઓ આગળના પાઠમાં આપણે કમ્પ્યુટર વિશે જોયું હતું હવે છે કીબોર્ડના ઉપયોગો બરાબર તો કીબોર્ડનો ઉપયોગ શેની માટે થાય છે તો આપણે જોઈએ છે કે આપણે એબીસીડી લખવી હોય અથવા તો કોઈ દાખલાની રકમ લખવી હોય એકથી સો લખવા હોય એકથી દસ લખવા હોય તો એ આપણે કીબોર્ડ દ્વારા લખી શકીએ છીએ તો આ છે કીબોર્ડનો કલર કેવો છે કાળો એનો આકાર કેવો છે લંબચોરસ છે કીબોર્ડનો આકાર કેવો છે લંબચોરસ કીબોર્ડ લંબચોરસ હોય છે એના પર એકસો એકથી પણ વધારે કી આવેલી છે આપણને જ્યાં નાના ચોરસ ખાના દેખાય છે એને શું કહેવાય છે કી કહેવાય છે કીબોર્ડની સૌથી મોટી કી કઈ છે સ્પેસ બાર કી પછી ભૂસવા માટે આપણે લખ્યું હોય કશું પણ તો એ ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરીએ છીએ પછી ચાર કરસર કી છે પછી આલ્ફાબેટ કી છે નંબર કી છે અને સૌથી ઉપર આવેલી છે એને ફંક્શન કી કહેવાય તો આપણે એકથી સો લખવા હોય તો એકથી દસ લખવા હોય તો નંબર કીનો ઉપયોગ કરીએ છીએ પછી એથી ઝેર લખવું હોય એવી સ્ટરી લખવી હોય ને તો આલ્ફાબેટકીનો ઉપયોગ કરીએ છીએ અને લખેલું ભૂસવા માટે શું ઉપયોગ કરીએ વેક સ્પેસ કી પછી એક લીટી પતી જાય અને નીચેની લીટીમાં જવું હોય તો એન્ટરકીનો ઉપયોગ કરીએ છીએ લીટર કી લેટર કીનો ઉપયોગ શાની માટે થાય તો અક્ષરો લખવા હોય અથવા તો કોઈ વાક્ય શબ્દો લખવા હોય તો એની માટે લેટર કીનો ઉપયોગ થાય છે પછી આપણે નંબર લખવા હોય એકથી નવ નંબર ઝીરોથી નવ તો એ આપણે નંબર કી દ્વારા લખી શકાય છે નંબર કી કીબોર્ડમાં બે બાજુ હોય છે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ તો આપણે બંને બાજુ ઉપયોગ કરી શકીએ છીએ પછી કીબોર્ડનો આકાર કેવો છે લંબચોરસ છે ને લંબચોરસ આકાર છે કીબોર્ડનો જો અહીંયા તમને વ્હાઈટ કલરની દેખાય છે દેખાય છે ને એ શું છે લેટર કી શું કહેવાય છે ને લેટર કી આપણે એના દ્વારા સ્પેલિંગ લખી શકીએ છે કોમ્પ્યુટરમાં આપણે કશું પણ લખીએ તો આ કી દબાઈએ તો સીધું આપણને શેમાં જોવા મળે છે મોનિટરમાં એટલે કીબોર્ડ શું છે ઇનપુટ ડિવાઇસ કહેવાય કેવું ડિવાઇસ કહેવાય ઇનપુટ ડિવાઇસ કેમ કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે આપણને આપણે આ વ્હાઈટ કલરનું જોઈએ છે એને લેટર કી કહેવાય છે કોમ્પ્યુટરમાં કશું પણ આપણે લખીએ છીએ તો એ શેના દ્વારા લખીએ છીએ કીબોર્ડ દ્વારા તો આલ્ફાબેટ કી છે બરાબર એમાંથી આપણે શબ્દો લખીએ એ લખીએ તો એ પણ આપણે કોમ્પ્યુટરમાં જોઈ શકાય છે તેથી તેનો ઉપયોગ અક્ષ શબ્દો કે વાક્ય લખવા માટે થાય છે હવે અહીંયા આપણે જોઈશું કે આ વ્હાઈટ કલરનું દેખાય છે ખાણા જેવું એ નંબર કી છે નંબર કી બે જગ્યા પર જોવા મળે છે તમારે પણ તમારી નોટમાં આવી રીતે કીબોર્ડ દોરવાનો સરસ મજાનો અને તમને ગમતા હોય એવા કલર પૂરવાના કીબોર્ડ કાળા કલરનું હોય પણ આપણને ગમતા હોય એવા કલર આપણે પૂરી શકીએ છે અહીં આગળ આપણે કીબોર્ડની સૌથી મોટી કી વિશે જોઈશું કીબોર્ડની સૌથી મોટી કી કઈ છે સ્પેસ બાર કી જે સૌથી મોટી કી છે તેના દ્વારા આપણે શું કરી શકાય છે અમુક શબ્દો લખ્યા હોય તો એની વચ્ચે આપણે જગ્યા છોડી શકીએ છીએ